भारतीय जनता पार्टी भारत की मोटा मोटी पार्टी है, ये आखी दुनिया जाने से, परंतु भरूच में जो अमारी अपक्ष पहले उठाड़ी है एना भाजपा आखी डरी डरी गई है। तमें जुओ ए लोग के नीच कक्षा उतरी आया है, लोगों बेनरो फाड़वा आ करू, ए लोग आ देखाय है, एमने विकास का काम कर रहा हो तो आ धंधा करने की जरूरत नहीं, फक्त एमने विकास नहीं पोता विकास करो। तमे नगरपालिका प्रमुखों विकास जोई सको, मैं प्रमुख साहब ने चैलेंज आपेली थी आज थी बे महीना पहला कि तमे छे ने आवे जजो वोर्ड में जजो, तमने खबर पड़शे ने ये थई रह्युं छे, लोको गाळो बोले छे अने एमने धमकावे छे अने भगाड़े छे, ये ज आप अपक्ष जीत छे। ने बीजू दुष्यंतभाई पटेल जे धारासभ्य छे जे चूंटाया पछी कोई जगह वोर्ड में जता नथी, फक्त पार्टी ऑफिस में बैठीने संचालन करे छे, હવે એમને ખુલ્લામાં જવું પડે છે, ગલે ગલે જવું પડે છે, અમારી જીત છે। આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ આજે આવું પડે છે અહીંયા, ને એ પણ રામ મંદિરનો મુદ્દો હોય અને કંઈ કાશ્મીરનો મુદ્દો હોય આવા મુદ્દા પર ભાષણ કરે છે। ભરૂચની જનતાને કોઈ કાશ્મીરના મુદ્દાને લેવા દેવા નથી, રામ મંદિરને કોઈ લેવા નથી, ફક્ત ને ફક્ત અહીંયા સ્થાનિક પ્રશ્નો માટે જ એ છે, એ તમે કરો। આ લોકોએ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કર્યો છે, પણ હું છે કે લોકો પાસે વિકલ્પ નહોતો ને લોકોને વિકલ્પ મળી ગયો છે। આ વખતે તમને ભારતીય જનતા પાર્ટીને બતાવી દેશે, પ્રજાની તાકાત બતાવશે કે કઈ રીતે જીતી શકાય છે, કારણ કે વિકલ્પ નહોતો, અમે વિકલ્પ આપ્યો છે ને અમારી અપક્ષની પેનલો દરેક વોર્ડમાં જીતશે, ને હું 5 નંબરમાં છાંટી રોકીને કહું છું કે દુષ્યંતભાઈના વોર્ડમાં હું એમને હરાવીશ, ને મારા 8 નંબરના વોર્ડમાં એમણે ભરૂચ શહેર પ્રમુખને ઉતાર્યા છે। શહેર પ્રમુખનું કહેવું એવું છે કે ભારતીય જનતા પાર્ટીએ મને પટા દેવા ઉપર રાખ્યો છે, આ એમના શબ્દો છે કે મને પટાઈ દેશે પટા ઉપર રાખ્યો છે, ને તમે મારી આપે ઉભા રહેશો તો તમે મને ભૂક્કા કાઢ લાગશો, એ એમના શબ્દો છે। ને હું એમને ચેલેન્જ કરું છું કે 8 નંબરની પેનલ હું 4-4 જીતી લાવીશ, ને હું નહીં જીતો તો હું પાછો આ જાહેર જીવન છોડીશ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।